જય શ્રી કૃષ્ણ. આજે આસો સુદ તેરસ એટલે મા મોગલનો પ્રાગટ્ય દિવસ. તો આજના શુભ દિવસે મા મોગલની કથા સાંભળશું. મા મોગલ એટલે એવી આઈ કે જે માત્ર એક જ સમાજ નહીં પરંતુ 18 વર્ણની આઈ છે. તો આવા આઈ શ્રી મા મોગલનો ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે. મોગલ માના પિતા એટલે દેવસુર ધાંધણિયા અને માતા એટલે રાણબાઈ મા. ભીમરાણા એ આઈનું જન્મસ્થળ છે. માતાજીનો જન્મ થયો ત્યારે મા બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલ એ મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો. મોગલ માના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. મા મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરિયાળી ગામ. માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે, એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે. બળદગાડા અને ઘોડા પર માની જાન આવી હતી. માને કરિયાવરમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી, સાથે એ સમયે દીકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને પણ મોકલતા. તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. માના લગ્ન એ સમયે ખાત્રીજના દિવસે થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલ કાંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા. તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો. આમ વાત કરતાં કરતાં મન આગળ વધી અને આજથી 350 વર્ષ પહેલાં મંત્રયુગ હતો. વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કંઈક જાણું છું. એટલે કવિરાજ બોલ્યા કે બેટા, તું શું જાણે છે? ત્યારે વાંજીએ અડદના દાણા નાખી જળમાં બાકાર કરી દીધો. બીજો પરચો એ દેખાડ્યો કે અડદના દાણા નાખી જંગલ પણ વાંજીએ સળગાવી દીધું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યારે મોગલમાના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ નગારા લઈને આવ્યા. પહેલાના સમયમાં એવો નિયમ હતો કે દસૈયું નાહ્યા પછી જ કોઈ નવોઢા તેના કપડાં બદલી શકે, પરંતુ મોગલ માએ તે કપડાં પહેલાં જ બદલી નાખ્યા હતા. ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો. તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની શાબાશી ન આપી એટલે વાંજીની બાજુમાં જઈને કવિરાજ બોલ્યા કે શાબાશ વાંજી, તું તો કામની બાઈ લાગે છે. આટલું બોલી હાથ ઊંચો કરી વાંજીની તાળી લીધી અને ચારણોના રીત રિવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પડાકો પડતા મોગલ માને ભ્રમરા ફર્યા અને માએ સામે નજર કરી કહ્યું, એ ચારણ, આ તો આપણી બેન દીકરી કહેવાય, એની હારે તે હાથ તાળી દીધી, તને શરમ નથી આવતી? આ ઉપરાંત કહ્યું કે આઈ માને જિંદગી પણ તેની સાથે જ કાઢવાની હતી. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આઈ બોલી. અને ત્યારે માં કોપાયમાન થયા, માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળીનું રૂપ ધારણ કર્યું. મહાકાળીના આ રૂપ વિશે નવરાત્રીમાં એક છંદ પણ ગવાય છે કે મહાકાળી એ મચરાણી મોગલ કાકળ વાળી લેર કરે. મોગલનું આ મહાકાળી રૂપ દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા માંડ્યા, પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે મા મોગલે ધરતીને અરજ કરી, મને તારામાં સંભાળી દે. અને ધરતી ફાટવા માંડી. પરણેતરના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવી અને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે તાર તોય મારી તું અને માર તોય મારી તું. એટલે માએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીધી. તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલમાં સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં, મેલડીમાં, શિકોતરમાં આઈ વાંજી વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાલ છે. મોગલમાં ગોરવીયાળની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાના શબ્દો એ હતા કે બાપ ચારણો માટે હર હંમેશ આશીર્વાદ રહેવાના અને 900,000 લોબળિયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અને અન્ય કુળમાં આઈ નો અવતરે. 900,000 લોબળિયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે. ઉપરાંત આઈએ જણાવ્યું કે ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોશાક પહેર્યો હતો
આઈ બોલ્યા કે આ પોશાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરિવાર છે તે દર 3 વર્ષે માને આ પોશાક પહેરાવે, એટલા માટે મોગલ માનો તરવાળો રાતના 12 વાગ્યે પહેરાય છે અને એ વખતે માનો ભૂવો હોય તે છાપને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને એ જે સમાજ બેઠો હોય તેના પર વડે એ લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માના આશીર્વાદ આપે છે. આમ છાબને અડવા માં મોગલ આવે અને 3 વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણી ચરજ છે કે તરવાળા ઓરાવો, માડી તરવાળા ઓરાવો, મોળી માગલ માને કાજે, આઈ દાઢાળીને કાજે, માડી તરવાળા ઓરાવો. આવી ચરજો ચારણોમાં ગવાય છે અને પહેલાના સમયે રાતના તરવેળાનો સમય હોય, ગુગળનો ધૂપ થતા હોય અને ચારણી આઈ ચરજો ગાય એટલે ભલભલાના હૃદય ગગડી જાય અને ન ધૂણતા હોય એ ધૂણવા લાગે. આ આર્તનાદની તાકાત છે. આર્તનાદ થાય એટલે મળા પણ ઊભા થાય અને ચારણની ધાબળી માની તાકાત છે કે ધાબળી ઓઢી આઈ મળદા ઉપર હાથ ફેરવે એટલે મળદા પણ ઊભા થઈ જાય છે. ચારણોના 3.5 પાળામાં 9 લાખ લોબળિયાળી 84 ચારણ અનેક સંત ઈશરાસો પરમેશ્વરા સાંઈજી ઝૂલો કોલવો ભગત જેતબાઈમાં હાંસબાઈમાં રાધામાં આવા મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે. આમ માની ચરજો અલગ અલગ ધામોમાં ગવાય છે પરંતુ માનો તરવાળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે. આવી ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણી શકે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં જ થઈ છે. મોગલમાંના 21 નામ એટલે મૂંગુ આઈ, માંગલ આઈ, મોગલ આઈ, લાડકી આઈ, મંગલા આઈ, મચ્છરાળી આઈ, હલકારી આઈ, દાઢાળી આઈ, શિરોમણી આઈ, રાધેશ્રી આઈ, ધાંધળિયાણી આઈ, મોગલેશ્વરાઈ, મહાકાળી આઈ, ચારણકુળ, તારણી આઈ, જ અસ્વારી આઈ, નવલખ નિજાળી, હેમ પાંબાળી, હેમ પોબાળી એટલે હિમાલયને પાંખું આવે અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલ, અને લોબળિયાળી ઓખાદળવાળી આઈ. ખાસ તો લોબળીમાં વૈજ્ઞાનિક શક્તિ આવેલ છે. ગુરુત્વાકર્ષણ લોબળીમાંથી બીજી પાર નથી જઈ શકતું તેના કારણે ચારણી આયો ધાબળી ઓઢે છે. 9 લખ લોબળિયાળીના કુલ 2 થળા આવેલા છે. એક તો વોંઘમાં થળો છે અને બીજો ગામ વાલોડમાં છે. ભારતના આ 2 મુખ્ય થળા છે. માના ભક્તો અનેક જગ્યાઓએ માનતાઓ રાખતા હોય છે પરંતુ આ માનતા ક્યારેક ભૂલથી ઉતારવાની રહી જાય તો વોંઘના થળે કે 9 લાખના થળે જઈ એક શ્રીફળ સવાસે લાપસી અને માતાજીને ચૂંદડી ઓઢાડી આપો એટલે તમામ માનતાઓ પૂર્ણ થઈ જાય છે. માં મોગલનું એક નામ સિંહમોય છે. એક કથા મુજબ એવું કહેવાય છે કે એક સમય હતો જ્યારે સરદાર પર બાકરખાનું રાજ હતું. બાકરખા ખૂબ જ અકર્મી માણસ હતો. તેની બુદ્ધિ વિકૃતિથી ભરેલી હતી. આવા સમયે આઈ જીવણી યુવાન થયા અને તે સમયે ભરવાડ ગઢવી રબારી ગામમાં દૂધ વેચવા માટે જતા. પરંતુ જીવણી આઈને તેના પિતા જવા દેતા નહીં. પરંતુ એક વખત જીદે ચડીને જીવણી દૂધ વેચવા માટે ગયા અને એ સમયે બાકરખાના લોકો નગર દર્શન માટે નીકળેલા અને એની નજર જગદંબા જીવણી પર પડી અને આઈ તો રૂપરૂપના અંબાર જેવા હતા એટલે વાણિયાને તમામ વાતની જાણ થઈ. તેણે જીવણી આઈના પિતાને કહ્યું કે આ તો ખોટું થઈ ગયું, દુષ્ટની નજર આઈ પર પડી છે. ત્યારે આવા કપરા સમયે આઈ જીવણી નિડરતાપૂર્વક બોલ્યા કે ભલે ને આવે રાજા, આપણે એમાં શું બીવાનું, આપણે તો ચારણ છીએ. આવા સમયે બાકરખાના માણસોએ આવીને જીવણી આઈને કહ્યું કે ચાલો બાકરખા બોલાવે છે. તે સમયે નિડરતાપૂર્વક આઈ ચાલ્યા અને ધળધળ કરતા ઉપર ચડ્યા અને દ્વારપાળોએ સંદેશ પાઠવ્યો કે પેલી છોકરી નિડરતાપૂર્વક આવે છે. ત્યારે બકરખા સમજ્યા કે તેમના પર આઈ આફરીન થઈ ગયા હશે અને આઈને લેવા સામા ગયા. ત્યાં તો આઈએ સિંહણનું રૂપ ધારણ કર્યું અને બાકરખાને દબોચી સરદારની સીમમાં ફરતો ફેરવ્યો અને આખું સરદાર જોવે તેમ બાકરખાને ઊંધો પછાડ્યો. ત્યારે બાકરખાએ માની માફી માંગી. ત્યારે આઈ બોલ્યા કે મારા થાનક હારે તારી કબર થશે, આની તારી કબર પર બેસી જે કોઈ ગાંઠિયા કે ચણા ખાશે એટલે તમામ દુખાવા મટી જશે. અને આવા સમયે લોકોમાં હાહાકાર મચી ગયો. ત્યારે તમામ સમાજે આવી માને પ્રાર્થના કરી કે હે માં હવે તમે શાંત થાઓ,
ત્યારથી માનું નામ સિંહ મોઈ પડ્યું. તો મિત્રો, આ હતી મા મોગલની કથા. મા મોગલ એ આદ્ય શક્તિનું જ સ્વરૂપ છે. તેની પૂજા અર્ચના કરનાર તેના બાળુડાને મા મોગલ ક્યારેય દુઃખી નથી થવા દે. મા મોગલ એ માત્ર ચારણ કુળની જ નહીં પરંતુ 18 વર્ણની મા છે. એવી મા મોગલને આજના શુભ દિવસે તેના ચરણોમાં કોટી કોટી વંદન. તો મિત્રો, આ હતી મા મોગલની કથા, જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા મોગલ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.